26 જુલાઈ કારગિલ વિજય દિવસ છે ત્યારે મેઘરજ તાલુકાના પંચાલ ગામના શહીદ લક્ષણભાઈ કલાસાના પરિવારજનોને શ્રદ્ધાંજલિ આપી આજે પણ અન્ય શહીદોની જેમ સહાયથી વંચિત। આજે 26 જુલાઈ વિશ્વ કારગિલ દિવસ છે ત્યારે જે જે શહીદોએ કારગિલ યુદ્ધમાં પોતાના જાનની આહુતિ આપી શહીદો વહોરી છે તેમને સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિ સ્વરૂપે અનેકવિધ કાર્યક્રમો યોજાશે ત્યારે મીડિયા પહોંચ્યું છે મેઘરજના આંતરિયા રેવા પંચાલ ગામે જ્યાં શહીદ વીર લક્ષ્મણ કલાસવાનું નિવાસ સ્થાન છે। લક્ષ્મણ કલાસવા 1985માં BSFમાં શ્રીનગરથી દેશ સેવામાં જોડાયા હતા। મા ભૂમિની રક્ષા કરતા કરતા નિવૃત્તિના ફક્ત 3 માસ જેટલો સમય બાકી હતો ત્યાં કારગિલ હિલ પર આ દેશના દુશ્મનો સામે યુદ્ધ શરૂ થયું। શહીદ લક્ષ્મણ કલાસવા એ યુદ્ધમાં લડતા લડતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા અને શહીદી વહોરી હતી ત્યારે આજે શહીદ લક્ષ્મણ કલાસવાના પરિવારજનો દુઃખી હૃદયે શ્રદ્ધાંજલિ આપી હતી। આજે કારગિલ યુદ્ધમાં શહીદ થયે 20 વર્ષ પૂર્ણ થયા ત્યારે શહીદ પરિવારની હાલ સ્થિતિ અંગે અહેવાલ મેળવ્યો તો જાણવા મળ્યું કે કારગિલ યુદ્ધમાં શહીદી વહોરનારના પરિવારજનોને એક પેટ્રોલ પંપ આપવો તેમજના ઘર આગળ શહીદનું સ્મારક બનાવવું વગેરે જે સહાય મળતી હોય છે એમાંનું કંઈ પણ શહીદ લક્ષ્મણ કલાસવાના પરિવારજનોને પ્રાપ્ત થયું નથી। તેમના પરિવારમાં એક દીકરો એક દીકરી અને તેમના ધર્મપત્ની અને પુત્રવધુ છે। દીકરીના લગ્ન કરાવી દીધા દીકરો હાલ ITIનો અભ્યાસ કરે છે અને બિલકુલ મધ્યમ પરિસ્થિતિમાં જીવન ગુજારો કરે છે। તેમના મકાન સુધી પહોંચવા માટે રસ્તો પણ નથી। હાલ ફક્ત જે પેન્શન મળે છે એમાં તેમનો પરિવાર ગુજરાન ચલાવે છે ત્યારે આજે પણ કારગિલ શહીદ વીર લક્ષ્મણ કલાસવાનો પરિવાર સહાય માટે આજીજી કરી રહ્યું છે। આખો દેશ જ્યારે શહીદોને શ્રદ્ધાંજલિ માટે વિવિધ જાહેર કાર્યક્રમો યોજે છે ત્યારે આવા એક ખૂણામાં પડેલા શહીદ પરિવારને નક્કી કરેલ સહાય મળે એ જ સાચી શ્રદ્ધાંજલિ છે। શહીદ વીર લક્ષ્મણ કલાસવાને 100 સલામ। જયદીપ પાટિયા, ZSTV, મેઘરજ। મારા પપ્પા એટલે કે લક્ષ્મણભાઈ કલાસવા તેઓ 1985માં BSFમાં જોઈન થયા હતા અને 2002 લડતા લડતા કારગિલ દિવસના વખતે શહીદ થયા હતા અને અમને કોઈ સહાય મળી નથી હજી સુધી અને જે સહાય મળે એવી હું સરકાર તરફથી આશા જાહેર કરું છું અને અમારા ઘર ઘરે આવવાનો પણ રસ્તો પણ સારો નથી ડુંગરા વિસ્તારમાંથી ઘરે આવવું પડે છે અને ચોમાસામાં બહુ તકલીફ છે એટલે અમને જે સરકાર તરફથી સહાય મળે એવી આશા રાખું છું। મારું નામ કલાસવા કાંતિલાલ લાલભાઈ, હું છેલ્લા 2 વર્ષથી શ્રી પંચાલ પ્રાથમિક શાળા નંબર 2માં મુખ્ય શિક્ષક તરીકે સેવા બજાવું છું અને કારગિલ યુદ્ધની અંદર જે અમારા ગામના શ્રી લક્ષ્મણભાઈ રત્નાભાઈ કલાસવા જે શહીદ થઈ ગયા અને સરકારશ્રીના જે આદેશ મુજબ એમનું જે અમારા શાળાનું જે નામકરણ કરવામાં આવ્યું છે અને એ નામકરણને અમને સાચા દિલથી એમને સ્વીકારીએ છીએ અને પૂરા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ।